મહેસાણા જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનો મુદ્દો. ચૂંટણીમાં ઉમેદવારોનો પ્રચાર પૂરજોશમાં. ઉમેદવારો વાજતે ગાજતે કાઢી રહ્યા છે સરઘસો. બગીમાં બેસીને વરરાજાની માફક કરી રહ્યા છે પ્રચાર. ચૂંટણી પ્રચારના બાકી રહેલા થોડા દિવસોમાં જોરશોરથી પ્રચાર. મહેસાણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો છે ત્યારે ઉમેદવારો વાજતે ગાજતે પ્રચારો કરી રહ્યા છે. કોઈક બગીમાં વરરાજાની માફક બેસીને પ્રચાર કરી રહ્યા છે તો કોઈ રેલી અને સરઘસ યોજીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. મહેસાણાના વિજાપુર તાલુકાના લાડોલ ગામે જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર આ રીતે બગીમાં બેસીને રેલી કાઢીને વાજતે ગાજતે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ વિસનગરમાં નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો ડોર ટુ ડોર વાજતે ગાજતે પહોંચીને પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે. આ નગરપાલિકાની ચૂંટણી એ એક અવસરના રૂપમાં અત્યારે હાલ વિસનગરની અંદર ઉજવાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને લઈને સૌનો સાથ સૌનો વિકાસ, સેવાળાના માનવી સુધી ઘર ઘર સુધી સરકારની યોજનાઓ અને જે કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે એ કામોના ભાગ સ્વરૂપે હર ગલી મહોલ્લા શહેર સોસાયટીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના વિસનગરના 3637 ઉમેદવારો પોતાના વોર્ડની અંદર જાય છે ત્યાં વસ્તી એમને ફૂલોના હારથી કંકુતિલક કરીને વધાવે છે. અને નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું આપ સૌને જણાવું છું મીડિયાના માધ્યમથી કે વિસનગરની અંદર આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની 3637 સીટો જીતીને આવશે અને 3637 કમળ અહીં વિસનગરમાં ખીલવાના છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અમે આ 3637 કમળો ખીલવીને ગાંધીનગર સુધી મોકલી આપીશું ને કમલમ સુધી મોકલી આપીશું. તેજલ મનોજકુમાર પટેલ. તમે મેમ જે રીતે ઉમેદવાર તરીકે થઈ રહ્યા છો, મતદારોને શું વચન આપી રહ્યા છો અને મતદારોનું આ વોર્ડમાં તમે શું કરવા માંગો છો? અત્યારે અમે જ્યારે વોર્ડ નંબર 6માં ઉમેદવારી તરીકે અત્યારે અમે ઘર દીઠ દરેકના બારણે બારણે અત્યારે અમે દરવાજા ખખડાવીને પ્રચાર કરીએ છીએ ત્યારે અમને એટલો સરસ આવકાર મળે છે અને સંપૂર્ણ ખાતરી સાથે બધા કહે છે કે અમારો સાથ આપ સૌની સાથે છે અને આપ સૌને જીતાડવા માટે અમારા દરેક પ્રયત્નો ચાલુ છે અને અમે દરેક રીતે તમને સફળ કરીશું. અને અમે પણ સંપૂર્ણ ખાતરી આપીએ છીએ બધાને કે અત્યાર સુધીમાં ભલે કંઈ થયું ના થયું પણ હવે અમે ચૂંટાઈને આવીશું પછી આપ સૌને કોઈ પણ પ્રકારની આપની લાગણીને અમે ઠેસ નહીં પહોંચવા દઈએ અને આપનો મત અમારા માટે બહુ જ કિંમતી છે તેને અમે સાચવીને રાખીશું અને તેને કોઈ પણ ઠેસ નહીં પહોંચવા દઈએ. મારી સતત હાજરી અને સતત મારા કરેલા કાર્યો બોલે છે. હું આ વિસ્તારની અંદર મારા ઉપર લોકોને ભરપૂર વિશ્વાસ છે અને આ પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને અવશ્ય સફળતા મળશે એવો મને આશાવાદ છે. આપણે કયા કામો એવા કર્યા છે કે આપણને પ્રજા આપણી સાથે છે? મેં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં પ્રજાના જે વિકાસના કાર્યો કર્યા છે જેવા કે ગટર લાઈન હોય, પાણીની સમસ્યા હોય અથવા તો પીવાના પાણીની પાઇપલાઈન નાખવાની હોય, રોડ હોય, સ્મશાન ગૃહના વરંડાઓ હોય, સ્મશાન ગૃહની છાપરી હોય અને એવા સ્કૂલોના વરંડા એવા અનેક કાર્યો કર્યા છે.